سفید غم بچھا کر یہ مانگی دعا، بی بی قبول کرے، بی بی قبول کرے، سفید غم بچھا کر یہ مانگی دعا، بی بی قبول کرے، بی بی قبول. لا حول ولا قوة الا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. توكلت على الحي الذي لا يموت واعتصمت بذي الكبرياء والعظمة والجبروت. الحمد لله الذي صمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد. ثم الصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه وياسين الذي سميت في السماء بأحمد وفي الأرض أبو القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين سيما بقية الله في الأرضين روحي وأرواح العالمين لتراب مقدمهم فداء ولعن الدائم لا عدائهم أجمعين من يوم عداوتهم إلى يوم الدين. أما بعد، قال الله تبارك وتعالى في كتاب المبين وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ونريد أن نمن على الذين استضيفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين. صلاة सर्वप्रथम आप तमाम अजादारों की खिदमत में काले मुख्तसर समय थोड़े लंबा में बदल माजर खास हो पर इंशाल्लाह आज पूरतो समय ने ध्यान में राखी बातों ने समेटवानी कोशिश करी छे. મંઝિલ એટલા સુધી પહોંચી હતી કે અલ્લાહની વિશેષ કૃપા અને એની મહેરબાની અને એનો અહેસાન એનો ઉપકાર એ મઝલૂમ કૌમ ઉપર થશે જે ઝુલ્મના તાજિયાનાઓથી સતાવવામાં આવ્યા હોય. જ્યાર સુધી ઇન્સાન ઝાલિમને ઝાલિમ નહીં સમજે અને ઝાલિમ અને મઝલૂમના દરમિયાન તફાવત અને ફર્ક ન સમજી શકતો હોય ત્યાર સુધી ઇન્સાન આ આયતના ઉપકાર અને અહેસાનથી ફાયદો નથી ઉઠાવી શકતો. મુખ્તસર શબ્દોમાં એમ કહું કે અગર કોઈ ઇન્સાન બશારત ચાહતો હોય, કોઈ ઇન્સાન નજાત ચાહતો હોય, કોઈ ઇન્સાન આખિરતમાં કે વક્તના ઇમામના ખિદમતમાં અગર એ ચાહતો હોય કે હું ઇમામના સાથે રહું તો જરૂરી છે એના માટે કે એ પોતાની આંખોને ખોલીને રાખે. એવું તો નથી કે જે પ્રમાણે 1400 વર્ષ પહેલા જે ઝાલિમનો દીકરો હતો એ અમીરુલ મોમિનીન બની ગયો, ઝાલિમનો દીકરો હતો એ અમીરુલ મોમિનીન બની ગયો અને જે અમીરુલ મોમિનીન નો દીકરો હતો એ મક્તુલ બની ગયો. શું થયું ચીજો?
એટલા લોકો સાથે ચેડા કરવામાં આવ્યા કે લોકો હક અને બાતિલના દરમિયાન ફર્ક ન કરી શક્યા. ઝાલિમના ચહેરા ઉપર મઝલૂમનો નકાબ, ઝાલિમના ચહેરા ઉપર હકનો પરદો નાખીને આજ દિવસ સુધી ઇન્સાનોને ગુમરાહીની તરફ આગળ ધકેલતા રહ્યા. આ મજલિસે આઝાદારી, મજલિસે સૈયદુ શોહદા ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસલામની આ તમામ મજાલિસ ફક્ત એક જ વાતનું સંબોધન કરી રહ્યું છે કે યાદ રાખો, અમારો કોઈ એહતેજાજ નથી, અમારી કોઈ દરખાસ્ત નથી, ફક્ત અમે સાયલન્ટ એટલું જ સમજાવવા માગીએ છીએ કે 1400 વર્ષ પહેલા થયેલી વાત ઉપર ઇન્સાફ કરવામાં આવે. આજે ખુલી આમ મીડિયા તમારા પાસે, કિતાબો તમારા પાસે, 2 મિનિટના અંદર અગર કોઈ પ્રશ્નનો ઉત્તર જોઈતો હોય તો પ્રશ્નનો ઉત્તર અને જવાબને આન્સર પણ તમને મળી જાય છે. તો આજે મુસલમાન કેમ મુત્તફિક થઈને આ વાત ઉપર સહમત નથી થતા કે આખિરકાર 1400 વર્ષ પહેલા થયું શું કે બિનતે રસૂલને અમીરુલ મોમિનીનનો હાથ પકડી મુહાજિર અને અંસારના દરવાજા ઉપર જવું પડ્યું, નવાસે રસૂલને મદીને મુનવ્વરા છોડવું પડ્યું? ફક્ત આટલો જ એહતેજાજ છે. આ મજલિસોનો મેસેજ ફક્ત આટલો જ છે કે ઇન્સાન ઝાલિમને ઝાલિમ સમજે અને મઝલૂમની હિમાયત કરે. મંઝિલ એટલા સુધી પહોંચી કે એવું તો નથી કે અત્યારે આપણા સાથે પણ કંઈ ચેડા થતા હોય તો ઈમાનને ખંગાળ્યું તો જાણવા મળ્યું કે ના, અલ્હમ્દુલિલ્લાહ હજુ સુધી આપણા ઈમાન સાથે કોઈ ચેડા થયા નથી. કેમ કે આપણે એવા ને માનીએ છીએ કે અગર કુરાન ઉપર કોઈ અમલ કરે તો મોમિન કહેવાય, અને અગર કોઈ અમલ કરી આયત મંગાવે અને અમીરુલ મોમિનીન કહેવાય. એના માનવા વાળા છીએ? કોના માનવા વાળા છીએ? એવા ક્વોલિફાઈડ, એવી ઇલ્મે લદુનીના માલિકના માનવા વાળા છીએ? એક નાનકડું એક્ઝામ્પલ મારા જવાન ભાઈઓ વધારે દેખાય છે. જો ભણવાનો સમય છે અને પહેલાથી 2 દિવસથી મારા પગોના અંદર સમયની મજબૂત દોરડી બાંધી દેવા માંગુ છું, કેમ કે અગર હું અહીંયા લેટ કરીશ તો આગળનું બધું શેડ્યુલ લેટ થાય છે. માટે હું એકદમ મુખ્તસર કહી દઉં કે ભણવાનો સમય છે, પૂરતો ભણવાના સમય ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. કેમ કે વક્તનો ઇમામ હોય કે મરાજે કેરામ હોય અથવા તમે જે ઇમામથી વધારે લાગણી રાખતા હો, અગર એમની દિલી ઈચ્છા હોય તો એ તમારું ભણતર છે. અમારો ચાહવા વાળો જાહિલ નથી રહી શકતો. મહિલા જોઈ લો જનાબે સાદી કે આલી મોહમ્મદ ઇમામે જાફરે સાદિક અલી સલાતુ વસલામ, કેટલા ઇલ્મના બાયણા ખોલ્યા અને કેટલા સહાબીઓને પરવરિશ કરી, ચાહે રસાયણનો ઇલ્મ હોય, મેથેમેટિક્સનો ઇલ્મ હોય, એન્જિનિયરિંગનો ઇલ્મ હોય, કોઈ પણ પ્રકારનો ડોક્ટરીનો ઇલ્મ હોય, આ બધું આપણા અંદર હતું પણ છીનવાઈ ગયું. કેમ? બેખબર હતા, ગાફિલ હતા. જે આપણી અમાનત હતી અમાનત છીનવાઈ ગઈ. ખેર, તો ક્વોલિફાઈડ એહલે બૈત અમને માનવા વાળા છીએ. કોઈ સાધા સાદા અભણ જાહિલ વ્યક્તિઓના પેરોકાર નથી. એ અહલે બૈત અથાર અલે સલાત વસલામ જેનો એક નમૂનો બતાવ્યો કે અગર કુરાન ઉપર અમલ કરે તો એને મોમિન કહેવાય, અને જે અમલ કરીને આયત મંગાવે એને અમીરુલ મોમિનીન. એવાના માનવા વાળા છીએ. કોના માનવા વાળા છીએ? ક્વોલિફાઈડ હસ્તીઓને માનવા વાળા. ડોક્ટર સાહેબ અત્યારે અહીંયા બેઠેલા છે, એન્જિનિયર સાહેબ અહીંયા બેઠેલા છે, ઘણા બધા મોટી મોટી ફિલ્ડોના માલિક બેઠેલા છે અહીંયા. પણ જરા એમને જઈને પૂછો તો ખરા, મારા જવાન ભાઈઓ ખાસ, કોઈ કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર હશે, ડેવલપર હશે, હરે કોઈ પોતાની ફિલ્ડના અંદર, અલ્હમ્દુલિલ્લાહ હજુ પણ ઇલ્મને ડેવલપ કરવાની જરૂરત છે. સિસ્તાની સાહેબના મોઢાએ દહાન મુબારકથી જે લાઈવ હું સાંભળેલી વાત કહું છું કે આપણો શિયા એટલે અહલે બૈતનો માનવા વાળો સૌથી ઊંચી પોસ્ટ ઉપર હોવો જોઈએ.
अगर अहले बैत ने खुश करवा चाहो जो तो अहले बैत नो मानवा वालो सौथी ऊंची पोस्ट ऊपर वो जो है केम केम के तमे क्वालिफाइड व्यक्तियों ना मानवा वाला सो कोई पण सवाल पूछो तरत जवाब मिलशे कोना मानवा वाला क्वालिफाइड व्यक्तियों ने मानवा वाला डॉक्टर बनू होय इंजीनियर बनू होय के गमे ते तमारे कोई पण भणतर ऊपर भण्या बाद तमारे कोई पोस्ट डिग्री होद्दो मेळवो होय कलेक्टर बनू छे डीएसपी बनू छे जज बनू छे એમને બની જશો શું કરવું પડશે એના પહેલા ધ્યાનથી અજીજો શું કરવું પડશે ભણવું પડશે સમય આપવો પડશે મહેનત કરવી પડશે જ્યાર સુધી ઇન્સાન ક્વોલિફિકેશન નહીં મેળવે ત્યાર સુધી એને કોઈ પોસ્ટ સુધી પહોંચી શકતો પહેલા ક્વોલિફિકેશન મેળવે क्वालिफिकेशन ना आधार ने परिणाम नु स्वरूप होद्दो छे वात समझ में आव्या अगर कोई इंसान साइंस राख्या बाद अगर मेडिकल नु भणतर भणे तो एने डॉक्टरी नो होद्दो आपवामो आवे सीधू लॉजिक वस्तु हवे एकदम देशी ने ढेर भाषा में कहूं अगर कोई भणे अने भण्या बाद अगर एनु कई परिणाम आवे तो एने डिग्री मळे હોદ્દો મળે એટલે ક્વોલિફિકેશન ભણતર ક્વોલિફિકેશન ભણતર એ પાયો છે પોસ્ટનો એ વાત અલગ છે કે અભણોને આપણે ઊંચા હોદ્દા ઉપર બેસાડી દઈએ બાકી દસ્તુરે દુનિયા એ છે કે અગર કોઈ હોદ્દા ઉપર બેસાડવું હોય તો એની ક્વોલિફિકેશનને જોવામાં આવે વાત સમજી ગયા ચાહે ડોક્ટર હોય તો એ પહેલા ક્વોલિફિકેશન મેળવે ત્યારે ડોક્ટરીનો હોદ્દો મળે એન્જિનિયર હોય તો પહેલા ક્વોલિફિકેશન મેળવે ત્યારે જઈને એના પરિણામના સ્વરૂપે એન્જિનિયર થાય અગર કોઈ સોફ્ટવેર ડેવલપર હોય પહેલા ક્વોલિફિકેશન મેળવે ત્યારે એ સોફ્ટવેર ડેવલપર થાય અગર કોઈ માની લો બીજી ફિલ્ડના અંદર હોય કલેક્ટર હોય ડીએસપી હોય જજ હોય ગમે તે હોદ્દાને મેળવવા માટે પહેલા ક્વોલિફિકેશન લેવું પડે વાત સમજી ગયા હવે આરામથી સમજજો રિસાલત અને નબુવત અને ઇમામત હોદ્દો છે રિસાલત ઇમામત અને નબુવત હોદ્દો છે આ હોદ્દા સુધી પહોંચવા માટે ઇસ્મત અને તહારતનું ક્વોલિફિકેશન જુએ નહીં સમજ્યા જીજો જ્યાર સુધી ઇસ્મત અને તહારત નું ક્વોલિફિકેશન નહીં હોય ત્યાર સુધી ન તો ઇમામ બની શકે ન તો નબી બની શકે ન તો રસૂલ બની શકે પણ હજી જો જરૂરી નથી કે ક્વોલિફાઈડ હોય એ વ્યક્તિ હોદ્દા ઉપર જ હોય ના ઘણા એવા ક્વોલિફાઈડ હશે આપણા દરમિયાન કે ક્વોલિફાઈડ છે પણ હોદ્દા ઉપર નથી છે કે નહીં આ ક્વોલિફાઈડ છે પણ હોદ્દા ઉપર નથી તો ક્વોલિફિકેશન શું ઇસ્મત હોદ્દાનું નામ શું રિસાલત નબુવત અને ઇમામત તો અજીજો ઘણી એવી વ્યક્તિઓ છે કે જે ક્વોલિફાઈડ છે પણ હોદ્દા ઉપર નથી એનું નામ સિદ્દીકા તાહિરા જનાબે ફાતમે ઝહરા સલામુલ્લાહ અલેહા હદીસ નો સહારો લઈ લો બેટા ફાતિમા અગર તું નબીઓના દોરમાં પુરુષ હોત તો યા તો નબી બનત યા રસૂલ બનત અને અગર ઇમામોના સમયમાં હોત તો સૌથી પહેલો ઇમામ ફાતિમા તું બનત ક્વોલિફિકેશન છે ક્વોલિફાઈડ છે પણ હોદ્દો નથી એવી જાતને માનવા વાળા છીએ કે જેના માટે રસૂલ સવારી બને ઈશારો કાફી જેના માટે રસૂલ સવારી બને ઘણાએ ઈર્ષાના અંદર જોયું કે હસન અને હુસૈનને રસૂલ પોતાના નવાસાઓને ખભા ઉપર બેસાડીને લઈ જતા હતા તો રસ્તામાં ઈર્ષાના કારણે પોતાના નાના નાના બાળકોને મોકલીને કહ્યું કે જાઓ રસૂલને જઈને કહો કે યા રસૂલલ્લાહ હર રોજ તમે હસન હુસૈનને બેસાડો છો કોઈક દિવસ તો અમોને બેસાડો કોઈક દિવસ
અમોને તો બેસાડો. રસૂલે પોતાના ખિસ્સામાંથી એમ સમજી લો કે ચોકલેટ કાઢી, એ ટાઈમની ચોકલેટ એટલે ખજૂર, ખિસ્સામાંથી ખજૂર કાઢી. કહ્યું ખજૂર ખાવી છે કે ખભા ઉપર બેસવું છે? કહ્યું કે ના, ખજૂર ખાવી છે. જે દીકરાઓમાં ખભામાં અને ખજૂરમાં અંતર ન ખબર પડતી હોય, અરે ઇન્સાફથી મને બતાવો, કુરાન ઉપર કુરાન રહે યા કુરાન ઉપર કોઈ બીજી ચોપડી રહે? રાખો ઘરના અંદર કુરાન, કુરાન ઉપર તૌઝીલ મસાઇલ મૂકો, ભલે પવિત્ર કિતાબ છે, કુરાન ઉપર મફાતીહુલ જિનાન રાખો, પવિત્ર કિતાબ છે, રાખી શકશો ને રાખી શકશો. કુરાન ઉપર કયું આવશે? કુરાન જ આવે. કુરાન ઉપર કોઈ બીજી વસ્તુ ના આવી શકે. અરે નાતી કે કુરાન ઉપર, નાતી કે કુરાન જ સવાર થાય. સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મોહમ્મદ. મુખ્તસર હૈદરી જિંદાબાદ બુલંદશહર સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મોહમ્મદ. આ અહલે બૈત ના માનવા વાળા છે, જેના મકામ ઓ રુતબા ને કાલે જામીએ જ્યારે જામિયા કબીરાના અંદર દસમા ઇમામ ઇમામ અલી નકી અલી સલાતુ વ સલામ, ઇરશાદ ફરમાવીને કહ્યું કે ખુદાયા, અગર મોહમ્મદ અને આલે મોહમ્મદ કરતા કોઈ ઊંચી હસ્તીઓ હોત તો હું એમના વાસ્તાથી તારા પાસે દુઆ માંગત, પણ મારા પાસે એમનાથી ઊંચી કોઈ હસ્તીઓ છે જ નહીં, માટે હું એમના વાસ્તાથી તારા પાસે દુઆ માંગી રહ્યો છું. આવા આલે મોહમ્મદ કે જેમની મંતિક, જેમની ફિલોસોફી, જેમની વિચારધારા, જેમની થિંકિંગને કયામત સુધી કોઈ ઇન્સાન નહીં સમજી શકે, કેમ ઇતિહાસ દોહરાવવામાં આવે છે? ટોપિક આપણો શું છે? ભૂતકાળને ધ્યાનમાં રાખો, વર્તમાન કાળમાં શું ચાલી રહ્યું છે, જેથી કરી ભવિષ્યમાં શું થશે એનું પરિણામ આપણને ખબર પડે. અત્યારે એ મંઝિલમાંથી પસાર થઈ રહ્યા છીએ કે ઝાલિમ કોણ છે અને મજલૂમ કોણ છે. હવે જોઈ લીધું કે ઝાલિમ કોણ છે, મજલૂમ કોણ છે, આ સદકો કોણો છે? અહલે બૈત અથાર અલી સલાતુ વસલામ. હજુ આજે બયાન કરીશ આ સદકો કોણો છે, અહલે બૈત અથાર અલી સલાતુ વસલામ નો. કેમ કે એમણે સાફ સાફ બતાવી દીધું કે અમારો માનવા વાળો જ્યાં પણ હશે શાંતિપૂર્વક એ પોતાની વાતની રજૂઆત કરશે, અરે બેઠેલા વ્યક્તિઓ પર હમલા નહીં કરે. બીજા શબ્દોમાં કહી દઉં, અમારો માનવા વાળો ખૂન આપી જીવનદાન હતા કરશે, ખૂનને લઈ હયાતને નહીં ખીચે. બસ વાતો મેં વાવા કરવા માટે કહી દીધી, પણ આનો આધાર અને સબૂત શું છે, આની દલીલ શું છે? કે મૌલા હુસૈન, ઇમામે હુસૈન અલે સલાતો વસલામે ઝાલિમ અને મજલૂમના દરમિયાનથી ફરક કરી નાખ્યો અને આપણોને કેવી કાસ્ટમાં રાખી દીધી કે અગર શીખોની નજર પડે તો ગુરુદ્વાર ખોલીને કહે કે મજલિસે હુસૈન કરો, અગર હિન્દુની નજર પડે તો દૂધના ઘરેડા ભરી ભરીને આવી અજાદારોના પગો ઉપર નાખી દે, અગર ઈસાઈઓની નજર પડે તો પોતાના ચર્ચોને ખોલી નાખે. દુનિયાના દરેક ધર્મ વાળા, દુનિયાના દરેક ધર્મ વાળા જ્યારે આ કાળા લિબાસ ઉપર નજર નાખે તો પોતાના બાણાઓને ખોલી નાખે. અગર કોઈને તકલીફ થતી હોય તો ફક્ત મુસલમાન ને છે, હા બીજા કોઈને તકલીફ નથી. તકલીફ છે તો મુસલમાન ને છે, કેમ કે મુસલમાન ને ખબર છે આજ એક મજલૂમ ના હામી કોમ વાળા છે કે જે કાલના આપણા કરતૂતો નો પર્દાફાશ કરી નાખશે. બોલતા નથી, રડીને બતાવે છે કે ઝાલિમ કોણ છે ને મજલૂમ. દલીલ શું છે? ઇમામે હુસૈન અલી સલાત વસલામ, ઝોહરનો સમય થયો, નજદીક ઝોહર સમય હતો, ઝોહર બિન કેન લડવા માટે ગયેલા હતા. લડતા લડતા શિમર ઇબ્ને ઝિલ જોશને સમાચાર મોકલાવ્યા, ઉમર સાદ લશ્કર મોકલ. કહ્યું કેમ ભાઈ, એક જ માણસ આવ્યો છે, સામેથી લશ્કર તો આવ્યું નથી. કહ્યું આ એક માણસ છે પણ હજારો ઉપર કાફી છે. થોડી વાર થઈ, કહ્યું બાદ બીજું લશ્કર મોકલ. ઉમરે સાદે શિમર શિમરે ફિઝિલ જોશનને બોલાવીને કહ્યું શેમર,
તું શું કરી રહ્યો છે? કહ્યું કેમ? કહ્યું ઇમામે હુસૈનના નખથી તું લડી રહ્યો છે તો એનો મુકાબલો તારો નથી થઈ શકતો, તો અગર બાવડુ અબ્બાસ મેદાનમાં આવશે તો તારી હાલત શું થશે? ઝુહૈર બિન કૈન હજુ તો લડાઈ કરી રહ્યા હતા, એ દરમિયાનમાં અઝાન થઈ. ઝુહૈર બિન કૈને કહ્યું કે લોકો મેસેજ હજી જો સાંભળજો, દલીલ આપી રહ્યું છે, લડાઈ ચાલી રહી છે, મોતો હયાતનો ફેસલો છે, હક્કો બાતિલના દરમિયાન ફેસલો છે. એવા દરમિયાનમાં અઝાન થઈ, ઉઠાવ મક્તલ. ઝુહૈર બિન કૈને પોતાની તલવારને નિયામમાં રાખી દીધી, કહ્યું મારો પહેલા હું નમાઝ પઢીને આવું, પહેલા હું નમાઝ પઢીને આવું, પછી તમારી ખબર લઉં છું. નમાઝ માટે ગયા, મૌલા આપ પેશી મામત કરો, હું આગળ ઊભો છું. ઝુહૈર બિન કૈન આગળ ઊભા રહ્યા, લશ્કરના જે સિપાહીઓના તીરો આવી રહ્યા હતા કે એવું ન થાય કે મૌલાને જખમી કરી નાખે. ઝુહૈર બિન કૈન આગળ ઊભા રહ્યા અને ઇમામે હુસૈન અલી સલાત વ સલામ નમાઝ પઢાવી રહ્યા છે. અજીઝો નમાઝની બીજી રકાત સુધી પહોંચ્યા હતા હજી તો, અને દરમિયાનમાં 17-18 ઘોડે સવાર આવ્યા અને ઇમામે હુસૈન અલી સલાત વ સલામના લશ્કર ઉપર તીરોનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યો. બસ અજીઝો નમાઝ ખતમ થઈ, આપણે બધા કરબલામાં જઈને હાથ જોડીને કહીએ, આખા અરે ચાલુ તીરોના અંદર નમાઝ. કહ્યું આજ તો દુનિયાને મેસેજ બતાવવા માંગુ છું કે આઝાદારી ઉપર હમલો કરનાર અલગ છે અને મજલિસ દરમિયાન તીરો ખાવા વાળો અલગ. હવે સમજમાં આવ્યું કે આતંકવાદી કોણ છે અને આતંકવાદીઓનો શિકારનો હમલો થવા વાળો કોણ છે? આજે જ્યાં પણ આઝાદારી થતી હોય, બોમ્બલાસ્ટ થયો, ફાયરિંગ થઈ, તો કોના ઉપર થાય છે? કોઈ અઝાદાર આવીને ફાયરિંગ કરે છે? કોના ઉપર થાય છે? આ એના જ માનવા વાળા છે કે જેને ચાલુ નમાઝમાં તીરંદાજી કરવામાં આવી. ફર્ક કર્યો, કહ્યું મારા સમયના અંદર આ ઇતિહાસ હતો, પણ 2023 સુધી ઇતિહાસ દોહરાશે. ચાલુ મજલિસે, ચાલુ નમાઝે ફાયરિંગ પણ થશે, બોમ્બલાસ પણ થશે. દુનિયા એમને સમજે કે આ મુસલમાન અને પેલા મુસલમાન બધા એક છે. ડિફરન્ટ કર્યો, આ ગદીરી મુસલમાન છે અને આ મુસલમાન બીજી પેરોકાર છે, બીજી વિચારધારાવાળા છે. જે વિચારધારાઓ હતી ઇમામે હુસૈન અલી સલાતુ વસલામે સ્પષ્ટ કરીને બતાવી દીધી. હજુ બતાવો કે ઇમામે હુસૈન અલી સલાત વ સલામે આજના સમયને ધ્યાનમાં રાખીને કેવા કાર્યો કર્યા છે. જ્યારે નીકળતા હતા મદીને મુનવ્વરા થાય તો જનાબે અબ્દુલ્લાને કહ્યું કે અબ્દુલ્લા હું નીકળી રહ્યો છું. કહ્યું આકા મને પણ સાથે લઈ ચાલો. કહ્યું નહીં, અહીંયા યતીમો ગરીબો બેવાઓ મિસ્કીનોને ધ્યાન કોણ રાખશે? તમે મારા વકીલ રહો અહીંયા, કેમ કે તમે અત્યારે બીમાર પણ છો અને તમે મારી નિયાબતમાં મારી આંખો બનીને રહો મદીનામાં. જનાબે અબ્દુલ્લાને ઇમામે હુસૈન અલી સલાતો સલામે મદીનામાં રોકી રાખ્યા. જ્યારે મક્કા પહોંચ્યા, મક્કાથી બહાર નીકળતા હતા જે અત્યારે મસ્જિદે આયશા કહેવામાં આવે છે, મસ્જિદે તનઈમ, એના પહેલા પહેલા ઇમામે હુસૈન અલી સલાતો સલામના કાફલાને રોકવામાં આવ્યા. મોહમ્મદે હનફિયા પહોંચ્યા અને કહ્યું આકા એટલે જઈ રહ્યા છો આકા, તો કમસેકમ પુરુષોને લેતા જાઓ, આ બચ્ચાઓને, આ બાળકોને, આ સ્ત્રીઓને તો ન લઈ જાઓ, કેમ કે સફરની તકલીફો એટલી બધી કઠણ અને સખ્ત છે કે આ સ્ત્રીઓ અને બચ્ચાઓને બાળકો એને બરદાસ્ત નહીં કરી શકે. ઇમામે હુસૈન અલી સલાતુ વસલામે ત્યાં પણ કંઈ જવાબ ના આપ્યો. અરે આ મુબહમ હતો, એક કોયડો હતો કે ઇમામ હુસૈન અલી સલાતુ વસલામ બીબીઓને, આ બાળકોને, આ બચ્ચાઓને, આ બધોને લઈને આવ્યા આખરકાર કેમ કરબલાના મેદાનમાં? જ્યારે ઇતિહાસના પાના ઉથલાવતા 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 જ્યારે આ ટોપિક ઉપર પહોંચ્યા કે મીડિયા 50 વર્ષમાં આટલો બધો ગોટાળો કરી શકે, જ્યારે આપણા જેવા નજીવા નાદાન નાનકડી અકલમાં આટલી વાત આવી શકે, તો અકલે કુલ છે હુસૈન,
हुसैन अकले कुल छे सुएने खबर नथी पड़ती अरे इल्मे माकानो मा यकुल जे थई रह्यु छे जे थवानु छे एना बारामो खबर छे तो इमाम आखिरकार लईने केम गया तो आपणो ने समझ मो आव्यु के 50 वर्ष मो मीडिया ए गोटालो कर्यो इमामे हुसैन अली सलातो व सलामे जवानियों ने मैसेज आप्यो ए जवानियों अरे हर मीडिया ऊपर भरोसो न करता તમારી પોતાની મીડિયા હોવી જોઈએ અરે હુસૈન આ બીબીઓ આ બચ્ચાઓને લાવ્યો કેમ આ મારી પર્સનલ મીડિયા છે કેવી રીતે પર્સનલ મીડિયા બની શહાદત થઈ ગઈ દરેક હાલાત અને મંઝરને આ લૂંટાયેલો કાફલો કુફા પહોંચ્યો કુફાના અંદર ઇમામે હુસૈન અલી સલાતો વસલામની મીડિયા ખુતબાના સ્વરૂપમાં તમામે શહાદતને બયાન કરવાનું શરૂ કર્યું અરે તમે જ છો ને જેને મારા ભાઈને ખતો કિતાબત કરી અહીંયા બોલાવી તકો તનહા છોડી નાખ્યો એવા અંદાજમાં ખુતબો આપ્યો કે લોકો સમજી ન શક્યા કે આ એ જ હિજરી સન 40 પહેલાનું કુફા છે યા 61 હિજરીનું કુફા છે બીજા શબ્દોમાં કહું કે આ બિનતે અલી બોલે છે યા અલી ઇબ્ને અબી તાલિબ બોલે છે કુફાનું ફતેયાબ થયા બાદ જ્યારે દરબારે યઝીદમાં પહોંચ્યા તો ઇમામે સજ્જાદ અલી સલાતુ વસલામ મીડિયાના સ્વરૂપમાં બહાર આવ્યા અને સૌથી પહેલો ઝાલિમના જુલ્મના જરાયમ અગર ભર્યા દરબારમાં બયાન કર્યું હોય તો સૈયદ સજ્જાદ દુનિયા સુધી કેમ કે ખબર હતી કે મીડિયા તો ગોટાળો કરશે પણ મારી જે મીડિયા છે એ ગોટાળો નહીં કરે હજી જો બતાવવા માંગુ છું ક્યાં સુધી લઈ જવા માંગુ છું મારી મીડિયા ગોટાળો નહીં કરે સૈયદે સજ્જાદે ખુતબો આપ્યો શહેજાદી જનાબે ઝૈનબે ખુતબો આપ્યો અને ખુતબો આપ્યા બાદ એક ફરી પાછું એક નવી મીડિયા બનાવી શહેજાદી ઝૈનબ સલામુલ્લાહ અલે બેટા સજ્જાદ યઝીદી કહો કે મને રિહાઈ આપી છે પણ અત્યારે અમો કેટલાય દિવસોથી અમારા શહીદો ઉપર રડ્યા નથી માટે ઘર ખાલી કરાવી દેવામાં આવે ઘર ખાલી કરાવી દેવામાં આવે ઘર ખાલી કરાવવામાં આવે શહેજાદી શહીદો ઉપર મજલિસો માતમ કરી આપણા જેવા આઝાદારોના હવાલે આઝાદારી આપી કહ્યું મદીના સુધી લઈ જવાનું કામ મારું હતો અરે મારા પરસન જમાના ને ઇમામ સુધી આઝાદારીને લઈ જવાનું કામ તમારું છે સલાવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ હવે આપણે મીડિયા કેવી રીતના થઈ ગયા ઇમામે હુસૈન અલી સલામ એ તો વાત સમજમાં આવી કે મદીના સુધી અને મદીનાના બાદ 40 વર્ષ સુધી ઇમામે સજ્જાદ અલી સલામ રડી રડીને લોકો સુધી મુસીબતે ઇમામે હુસૈન અલી સલાતો વસલામ બતાવ કર્યા આજે શું મીડિયા આજે આપણે કેવી રીતે બન્યા જેવો મોહર્રમનો ચાંદ નમૂદાર થાય આપણા બદન ઉપર કાળા કપડાઓ આવી જાય તરત જ જેટલા શેતાની ફિકરો છે એ બધા એલર્ટ થઈ જાય કે ફરી પાછો ઇન્કલાબ આવી રહ્યો છે હુસૈનની ફિકર આવી રહી છે ઝાલિમોના ચહેરા ઉપરથી નકાબ હટી રહી હજી જો તમે કંઈ જઈને એહતેજાજ કરો કોઈ એપ્લિકેશન આપી કોઈ વસ્તુ કરી નહીં ફક્ત આવો છો સવાબના ખાતર પુરુષો આપવા માટે આ પુરુષો તો પુરુષો અરે હુસૈનની મીડિયા બનીને આવ્યા ક્યાંથી જ્યારે હું લાસ્ટ ટર્બાઇનના અંદર જ્યારે સબીલ ઉપર હતો ત્યારે મને સમાચાર મળ્યા કે દુનિયાની ઇન્ટરનેશનલ 400 મીડિયા એક જ સમયના અંદર કરબલામાં આવેલી છે હું તાજુંબો પડી ગયો કયું ઇન્ટરનેશનલ મીડિયા જે વેચાયેલી છે હુકુમતના દબાવમાં છે આજે કરબલામાં કેમ આવી બસ શબ્દોને બદલીને કહી દઉં જેને દુનિયા મીડિયા માને એ મીડિયા મીડિયા જેને માને એનું નામ છે આઝાદારી કરબલામાં શું કરીએ છીએ આપણે નજફ અશરફથી કરબલાએ મોલ્લા પગ પાળા ખાલી ચાલીને જઈ રહ્યા છે આજ સુધી ક્વેશ્ચન માર્ક છે વાય કેમ અરે અત્યાર સુધી તો કોઈ નહોતું દેખાતું આ કરોડોની સંખ્યામાં આ કાળા આઝાદાર ક્યાં ચાલ્યા એક જ વસ્તુ સમજાવવા માંગુ હુસૈન મઝલૂમ હતો
એના રસ્તા ઉપર ચાલવાના મઝલૂમ છે, અને ફક્ત એ આશાથી વાટ જોઈ રહ્યા છે કે અલ્લાહની વિશેષ કૃપા જ્યારે આવશે તો મઝલૂમનો હાનમી અને મદદગાર રહેશે. ઇન્શાઅલ્લાહ હજુ વિસ્તારથી બયાન કરીશ, પણ ઇન્શાઅલ્લાહ કાલે. પણ આજે ફક્ત સમય પૂરો થઈ ગયો છે. ફક્ત મારી આ વાતને પૂર્ણ કરી કે ઇમામે હુસૈન અલી સલાત વસલામે, અહેલે બૈત અથાર અલી સલાત વસલામે, કરબલાએ, કરબલાના શહીદોએ, કરબલાના આસીરોએ, અઝીઝો જે અમાનત આપણા વડવાઓને આપી હતી, આપણા વડવાઓએ જે અમાનત આપણોને આપીને ગયા છે, ખયાનત વગર આપણી ઓલાદ સુધી પહોંચાડવું એ આપણી ફરજ છે, એ આપણી જિમ્મેદારી છે. એટલા માટે આટલો ભાર આપી રહ્યો છું કે અગર હજુ પણ ડાઉટ હોય જેને માનો છો એના અંદર, તો એ ડાઉટ ક્લિયર કરો. આ ફરશે અઝા યકીનની મંઝિલ છે, ડાઉટની મંઝિલ નથી. આ ફરશે અઝા યકીનની મંઝિલ છે, ડાઉટની મંઝિલ નથી. કેમ? કેમ કે એના માનવા વાળો છો એ સાદિક નથી, સિદ્દીક છે યા સિદ્દીકા છે. સાદિક નથી યા તો સિદ્દીક છે યા સિદ્દીકા. અરે સાદિક તો ફક્ત સાચું બોલે, સિદ્દીક અને સિદ્દીકા બોલે સાચું થઈ જાય. સલાવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. ઇન્શાઅલ્લાહ જે અમાનત આપણને આપીને ગયા છે એને બગાડવા માટે ચારે તરફથી દુશ્મનોની પૂરેપૂરી નજરો છે. આજે ખાલી જે દુશ્મન પ્લાન કરી રહ્યો છે, બતાવો, ઇઝરાયલના અંદર રાફેલ નામી એક રિસર્ચર છે જેણે તમામે દુનિયાના મઝાહિબનું રિસર્ચ કર્યા બાદ ફક્ત એક પરિણામ કાઢ્યું છે કે અગર કોઈ નાબૂદી કરવાવાળો ધર્મ હોય તો એ શિયત છે. આખું એ લાંબુ રિસર્ચ નથી બયાન કરી રહ્યું. અને એણે કહ્યું કે એમના પાસે સુપર પાવર ત્રણ વસ્તુઓ છે. કદરો કિંમત સમજ્યો છે, ત્રણ વસ્તુઓ છે. એક, એક એવા વ્યક્તિની ઉમ્મીદ લઈને બેઠેલા છે કે આવશે. વનુરીદુ અન્નમુન્ના અલલ્લદીન સ્તુબિફુ ફિલ આર્દ વનજઅલહુમ ઇમ્મતન વનજઅલહુમુલ વારિથીન. એની ઉમ્મીદ લઈને બેઠા છીએ. એ અકીદો કમજોર ન થવો જોઈએ. એ લોકો પાસે મુસ્તૈદનો સાયો છે, અને એ લોકો પાસે અઝાદારી સૈયદ શુહદા છે. આ ત્રણ વસ્તુ એવી છે કે જેના કારણે અત્યારે આપણી કોમ રાહતની સાથે જીવી રહી છે. અગર આમાંથી એક પણ વસ્તુ અગર ખોખલી થઈ ગઈ તો હજી જો આપણે ક્યાંય નહીં રહી રહીએ. ટોપિક અને વિષય શા માટે આ પસંદ કરવામાં આવ્યો છે એનું રીઝન ફક્ત આટલું જ, કેમ કે આપણા જે દેશ છે, આપણા જે મેન હથિયાર છે આઝાદારી સૈયદ શહદા, એટલે જેને બીજા શબ્દોમાં કહું ઇમામે હુસૈન અલી સલાત વસલામનો સંદેશો, બીજું મરાજે કિરામનો સાયો, તીસરું ઇમામનો ઇંતજાર. આ ત્રણે વસ્તુમાંથી એક પણ ખોખલું થયું બાકી બે પણ ખોખલા થઈ જશે. અને સતત એને ખોખલું કરવા માટે લોકો લાગેલા છે. માફ કરજો મારા જવાન ભાઈઓ, ઉઠાવીને જોઈ લો યુટ્યુબ ઉપર 1998, 1995, 1992 ના નવાને, અને જોઈ લો 2023, 2022 અને 2020. માઝરતની સાથે કહી રહ્યો છું, એ લોકો આઝાદારી બંધ નહીં કરે, આઝાદારીને નાબૂદ નહીં કરે. કેમ કે એ લોકો જાણે છે, રાફેલ શું કહે છે, અમે નાબૂદ નથી કરી શકવાના, પણ એને ખોખલું કરી દેશું. કેવી રીતે? કયું? બહેરાઓ તો હિજાબ પહેરશે, સ્ત્રીઓ હિજાબ તો પહેરશે, પણ હિજાબની હિજાબ નહીં રહે. હિજાબ તો પહેરશે, હિજાબ હિજાબ નહીં રહે. કયું કરશો શું? કયું? હિજાબનું કામ છે સંતાડવું, પણ અમે હિજાબના નામે એટલી બધી ફેશન કરી નાખશું કે ન અટ્રેક્શન થતું હોય તો એટ્રેક્શન થાય. આઝાદારી કરવા માટે લોકો આવશે તો ખરા,
પણ અઝાદારી અઝાદારી નહીં રહે, ફક્ત એ કંજુમનના સ્વરૂપમાં અલગ થઈ જશે, નોહાની પેટર્નમાં બદલાઈ જશે. એટલા બધા ઇશ્કાલાત અને એટલા બધા ઓબ્જેક્શન અને એટલા બધા પ્રશ્નો મૂકી દેશે મોહરમ પહેલા કે 10 દિવસ આમોને આમો પસાર થઈ જશે. જે રૂહની ગીઝા આ સુફરા ઉપરથી મળવી જોઈએ એ રૂહની ગીઝાથી મહેરૂમ થઈ જાય. અઝાદારીને નાબૂદ કરવી છે, નાબૂદ નહીં થાય, ખોખલી કરવામાં આવશે. કેવી રીતે? નવોના સ્વરૂપમાં, ગુલુના સ્વરૂપમાં. ગુલુ એટલે અહેલે બૈત યથાર અલૈહિ સલાતુ વસલામની અતિશય વધારે, એમની હદ કરતા વધારી દેવા. શું કહ્યું સાદિક આલી મુહમ્મદે અને ઇમામ અલી અલૈહિ સલાતુ વસલામે? કે અલ્લાહથી અમોને નીચે રાખો, અલ્લાહથી અમોને નીચે રાખો, એના બાદ જે કહેવું હોય કહો. કેમ કે સૌથી પહેલા એમણે નમાઝ પઢીને બતાવી કે અમો પણ અલ્લાહના બંદા છીએ. બાકી વિલાયતને તમે નહીં સમજી શકો. ફરી પાછું કહું છું, ઝિયારતે જામિયા કબીરા ને ગુજરાતીમાં જઈને વાંચન કરો કે ઇમામે અલી નક્કી અલી સલાતુ વસલામે ઇમામની, ઇમામના વિલાયતની, ઇમામના સત્તાની, ઇમામના તાકાતની, ઇમામના પાવરની કેવી રીતે બયાન કર્યું છે. વલા નબીયલ મુરસલ, નબીએ મુરસલ પણ ઇમામને નથી સમજી શકતો. વલા મલકુલ મુકરબ, મલકે મુકરબ પણ સમજી નથી શકતો કે કોનું નામ ઇમામ છે. તો હજી જો નાબૂદ નહીં કરે, ખોખલું કરશે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આઝાદારીના નામ ઉપર કેટલા બધા પ્રશ્નો થશે. લાસ્ટ યર થયું, તો આ વર્ષે તો મને નથી થયું. કયું મોલાને એવું નથી આપણે કે આઝાદારીના અંદર આપણે નિયાજોમાં બહુ પૈસા ખર્ચીએ છીએ? સીધો સાધો જવાબ મેં આપીએ, આપને પણ આપી દઉં. મેં કહ્યું અઝાદારી ભાઈ આપણી નથી, અઝાદારી આપણી નથી. જે બાનીએ મજલિસ છે એ અહેતમામ કરે છે. બાનીએ મજલિસ કોણ છે? આપણે છીએ. અગર આપણે છીએ તો એમાં શરીક થઈએ છીએ, અને અગર આપણે નથી તો એ જાણે અને એનું કામ જાણે. પણ અગર રહી વાત ખર્ચાની કે ભાઈ એજ્યુકેશન માટે આપણે ખર્ચો કરો, અઝાદારીના અંદર થોડો ઘટાડો કરો અને એજ્યુકેશનનો, તો એના કરતાં શાદીઓના ખર્ચા ઓછા કરો ને. નહીં સમજ્યા જી? ક્યાં ટકરાવ ક્યાં થશે? શાદીઓના ખર્ચા ઓછા નથી કરવા. એમ કહી દો કે આ તમે નથી બોલી રહ્યા, પાછળથી કોઈ બોલાવી રહ્યું છે. ક્યાં જશો જી? આંખોને ખુલ્લી રાખો. મરાજે કેરામ શું કહે છે? પૂછવામાં આવ્યું એમને કે અઝાદારી કેવી રીતના? જે રીતે તમારા વડવાઓ તમને અઝાદારી આપીને ગયા, એમ ને એમ મનાવતા રહો. કેમ કે આ શાયરુલ્લાહ છે. વમય યુઅદ્દિમ શાયરુલ્લાહ, અગર કોઈ અલ્લાહની શાયર, અલ્લાહની નિશાનીઓની તાજીમ કરે તો એના પાસે તકવા આવી જાય છે. અગર સફા ને મરવા પહાડ છે, પથ્થર છે, અગર એ શાયરે ખુદા બની શકતું હોય, અગર સફા ને મરવા, ઇન્ન સફા વલ મરવા મિન શાયરિલ્લાહ, સફા ને મરવા અલ્લાહની નિશાનીઓમાંથી એક નિશાની છે, તો જે ફખરે ઇબ્રાહીમ હોય, ઇસ્માઈલ હોય, એના નિસ્બતના અલમ હોય, તો શું એ શાયરે ખુદા નથી બની શકતું? કુરાનની આયતોથી આ બધી વસ્તુ સાબિત છે. આ શું કેમ વહાવીએ છીએ? અઝાદારી કેમ કરીએ છીએ? આ તબરુક કેમ કરીએ છીએ? બધી નિશાનીઓ છે. કેમ કે અત્યારે મારા પાસે સમય નથી, ઇન્શાલ્લાહ કાલે બયાન કરીશ. પણ મુખ્તસર એટલું કે જીજો, મજલૂમો આપણા હાથમાં અમાનત આપીને ગયા છે. કરબલાએ આપણોને અઝાદારી આપી, અને મજલૂમ અને ગરીબ ઇમામ સૌથી વધારે ઇમામે હુસૈન અલી સલાતુ વસલામ કરતા પણ વધારે, અગર કોઈ ગરીબ હોય, વધારે કોઈ મજલૂમ હોય, તો આપણો વક્તનો ઇમામ છે. એને જતા જતા આપણા હિદાયત માટે આપણા હાથને મુસ્તૈદોના દામનથી મુતમસ્સિક કરીને ચાલ્યા ગયા. આ બે અમાનત આપી કે અમારા ચાહવા વાળો, દુનિયા તો પ્રોપગંડા કરશે, ગમે તેવા જલજલામાં, ગમે તેવા
तूफानो ने भवरमो आप हमारी कश्ती तूटवी न जोइए। आजादारी अने मुस्तही केम के आज बे वस्तु एवी छे के जे जमाना ने इमाम थी मुलाकात करावशे, वैला आपणे सिराते मुस्तकीम ऊपर थी भटकी जशे। अजीजो आजे केवी माने याद करवानी छे, આપણા ગામો એવા કેટલાય પિતાઓ છે કે જેમણે 11 12 13 વર્ષનો છોકરો કર્યા બાદ પોતાના હાથથી ખોઈ નાખ્યો છે। જરા એ માને જઈને પૂછી આપણે કે જ્યારે દીકરાનો ઇન્તકાલ થયો શું કેફિયત છે? હોશ નથી કેમ? માની મમતા બાપ ઝારો કતાર આંસુ વહાવી રહ્યો છે કેમ? એ શફકત, એ મહેરબાની, એ મોહબ્બત કે જે દીકરાથી ઉંસ થઈ ગયું હતું, લાગી ગઈ હતી, એને સતાવી રહી છે। અજીજો કરબલામો પણ એક માં છે, જરા એને સબરનું ઇમ્તિહાન તો જોઈ લે। વધારે તવીલ નહીં પડીશ કેમકે મસાહેબ તો આપણે સાંભળી લીધા છે, પણ ફક્ત રૂમાલે સૈયદામો આપણા આંસુઓને જગ્યા મળી જાય, આપણો પુરસો શહેજાદીની ખિદમત તો પેશ કરી દઈએ કે શહેજાદી આજે તારી લાડલી ઝૈનબનો પુરસો આપવા માટે આવીએ છીએ। ત્યારે મદીનાથી નીકળ્યા તો ઓનો મોહમ્મદ સાથે ન હતા, મક્કા પહોંચ્યા અને કાફલો રોકવામાં આવ્યો તો એક કાસિદ ઔનો મોહમ્મદના સાથે અબ્દુલ્લાના પત્રને લઈને ઇમામે હુસૈન અલી ઇસ્લામની ખિદમતમાં પહોંચ્યો। બીજી રિવાયત મેં એમ જોઈ કે જનાબે અબ્દુલ્લા મક્કા સુધી ઇમામે હુસૈન અલી સલાતો વસલામના સાથે હતા। રુખસતીના સમયે પત્ર હોય કે જનાબે અબ્દુલ્લા ઇમામથી મુખાતબ થઈને કહ્યું કે મૌલા મને ખબર છે કે આપ ક્યાં જઈ રહ્યા છો, જ્યારે સંકટનો સમય આવે તો આ કુરબાની મારા તરફથી કબૂલ ફરમાવજો, એમ કહી શહેજાદીની ખિદમતમાં આવ્યા અને કહ્યું શહેજાદી હું આપણા બંનેના નજરાનાને મોલાની ખિદમતમાં ચડાવીને આવ્યો છું। શહેજાદી જ્યારે તમારા ભાઈ ઉપર સંકટનો સમય આવે તો મોહમ્મદને મારા તરફથી અને ઔનને તમારા તરફથી કુરબાન કરી દેજો। બસ અજીજો ઉઠાવીને જોઈ લો મક્તલ, શબે આસુ આશુર સુધી ઔનો મોહમ્મદનો કોઈ જગ્યાએ જિક્ર નથી મળતો કે માએ શફકત અને પ્યાર કર્યો હોય। હા હા, નોર્મલી વસ્તુ છે, અગર સફરમાં નીકળ્યા હો તો માં પોતાના ઓલાદની ચિંતા કરે। આપણે કહીશું શહેજાદી અરે ઓનો મોહમ્મદ ની કેમ ચિંતા નથી, શાયદ જવાબ આપે હે નાદાન અરે એ તો મારા ભાઈ ની કુરબાની છે। અજરકુમ અલ્લાહ, શબે આશુર થઈ ગઈ, અજી જો જે મેં વાંચેલું છે એનો જિમ્મેદાર છું કે શબે આશુર એક ખૂણામાં જનાબે ઝૈનબ બેઠેલા હતા અને બીજી બાજુ ઓનો મોહમ્મદ બેઠેલા હતા। શું કહી રહ્યા હતા શહેજાદી ઝૈનબ? બેટા ઓનો મોહમ્મદ કાલે સવાર થાય અને કતલનું મેદાન ગરમ થઈ જાય તો સૌથી પહેલા બેટા તમારે કુરબાન થવાનું છે, એવું ન થાય કે તમારા પહેલા તમારો ભાઈ અલી અકબર કુરબાન થઈ જાય, એવું ન થાય કે તમારા પહેલા કાસિમ કુરબાન થઈ જાય। બેટા યાદ રાખજો, માના દૂધની લાજ રાખજો, કાલે જનાબે ઝહરા તમારી દાદી મને એમ ન કહે હે બેટા ઝૈનબ અરે તને તારા લાલ વધારે વાલા હતા। બસ આજી જો
મેં વાત ને તમામ કરી. સવાર થી કાકા પાસે આંટા મારી રે, મામા પાસે આંટા મારી રહ્યા છે, પણ મામા પાછા મોકલી દેશે. જાઓ બેટા, અત્યારે તમારે શહાદત નો સમય નથી બેટા, હજુ તમારી ઉંમર નથી. જનાબે ઝૈનબ ની નજર પડી, કઈ બેટાઓનો મોહમ્મદ હજુ સુધી જીવતા છો? કેટલા મુહાજીરો અનસાર અસાબે બા વફા શહીદ થઈ ગયા? શું હજુ અલી અકબર ની શહાદત ની વાત જોઈ રહ્યા છો? શું કાસિમ ની શહાદત ની વાત જોઈ રહ્યા છો? કહ્યું, નહીં અમ્મા. અરે કેટલી વખત મામુ પાસે ગયા પણ મામા અમોને પાછા મોકલી દેશે. બસ હજી જો જેવી આવાજ સાંભળવી હતી, કહ્યું, જાઓ મામાને કહો કે બહેન તમને ખૈમામાં બોલાવે છે. ઇમામે હુસૈન અલી સલાતુ વસલામ, અજીજો જરા સાંભળજો, જે મેં વાંચ્યું છે એનો જિમ્મેદાર. અજીજો ખૈમામાં આવ્યા, જ્યારે ખૈમામાં આવ્યા તો જનાબે ઝૈનબે કહ્યું, ભૈયા હુસૈન, અરે તમને યાદ છે કે મારો સોહર અબ્દુલ્લાએ શું કહ્યું હતું? કે આ મારી બંને કુરબાની છે, આ કુરબાની કબૂલ હો. હે ભાઈ હુસૈન, અરે મારી કુરબાની એ લાયક નથી કે આપના ઉપર કુરબાન થઈ શકે. કહ્યું, નહીં બેન ઝૈનબ, અરે હજુ એ વાત નથી. અરે હું એમ ચાહું છું કે ઓનો મોહમ્મદ કુરબાન ન થાય, કેમ કે હજુ એમની ઉંમર નથી. બસ હજી જો બંને બંને ભાણિયાઓ ઇમામના પગોથી લિપટી ગયા. એક જુમલો કયો, કયો મૌલા તમોને તમારી દાદીની કસમ. ઇમામે જવાબ ના આપ્યો. અજીજો માએ તૈયાર કર્યા, પોતાના હાથથી સજાવ્યા. એ કેટલી ખુશનસીબ માં હશે, પોતાની આ વાત ખેતીને અત્યારે કરબલાના મેદાનમાં ઉજળતા જોઈ રહી છે. અજીજો ફખરથી તૈયાર કર્યા, જાઓ મારા ભાઈ હુસૈન ની કુરબાની જાઓ. લ્યો અજીજો ઓનુ મોહમ્મદ મક્તલ મો આવ્યા. જ્યારે છેલ્લે અવાજ આપી, હે મામુજાન, અરે અમારી નુસરત અને મદદ ઉપર પહોંચો. અજીજો ઇખ્તલાફે રિવાયત ને ધ્યાનમાં રાખતા, બંને શહેજાદાઓ મો યા એક શહેજાદા મો હજુ સુધી થોડો જીવ બાકી હતો. ઓન ને ઇમામે હુસૈને ઉઠાવ્યા, મોહમ્મદ ને અબ્બાસે ઉઠાવ્યા, ખૈમા મો લાવ્યા અને લાવીને રાખી દીધા. કઈ ફિઝા, જાઓ જઈને ઝૈનબ ને બોલાવો. શું જોયું ફિઝા? સજદાના હાલતમાં છે. ખુદાયા મારી કુરબાની કબૂલ કર. કહ્યું, હે શહેજાદી, અરે તમારા લાલ આવી ગયા. અજરોકુમ અલ્લાહ, તમારા લાલ આવી ગયા. જનાબે ઝૈનબ સજદાથી માથું ઉઠાવ્યું અને ખૈમામાં આવ્યા. ઓલો મોહમ્મદ ની લાશ ને જોઈ અજીજો દરમિયાન ગો બેઠા. શું જોયું? કે હજુ છાતીમાં શ્વાસ ભરાય છે, દિલમાં ધબકારા ચાલી રહ્યા છે. બસ અજીજો માનો ગરમ હાથ જ્યારે છાતી ઉપર પડ્યો તો લાલે આંખ ને ખોલી અને કહ્યું, મા, અરે શું તમારા દૂધ ની લાશ રાખી કે નહીં? છાતી થી લગાવીને કહ્યું, એ બેટા, અરે તમારી માને સુરખરૂ કરી. અજરકુમ અલ્લાહ, ખુદા આપને કોઈ ગમો ન રડાવે. શહેજાદી ને પુરસો આપીએ, શહેજાદી આપને કરબલામો ઓનો મોહમ્મદ ઉપર રડવાનો સમય ન મળ્યો હતો. આજે જુઓ અઝાદાર, કેટલી બોળી સંખ્યાના અંદાજ આજે તમારા લાલનો પુરસો પેશ કરવા હાજર થયા. એ શહેજાદી સારા, અમારો પુરસો કબૂલ. એ શહેજાદી ઝૈનબ, લૂંટાયેલો કાફલો જિંદા ને શહેરમાં પહોંચ્યો, રેહાઈ મળી ગઈ. લૂંટાયેલો અસબાબ પણ આવવાનું શરૂ થયો. મુખ્તસર મસાહેબ ને બેફિકરા પડવા ચાહું છું. મુખ્તસર જ્યારે લૂંટાયેલો સામાન આવી ગયો, હર બીબી શહીદના સરને પોતાના ખોળામાં લઈ વાવેલા વા મોહમ્મદા વા અકબરા વા અબ્બાસાની માતમ કરી રહ્યા હતા. હજી જો જાણો છો, જનાબે ઝહરાના ખોળામાં કોનું સરે મુબારક હતું? ઇમામે મજલૂમે કરબલા હુસૈન શહીદ. અરે ગરીબે ઝહરાનું સરે મુબારક હતું. થાળમાં બે નાના નાના કપાયેલા સર પડેલા હતા. રોતા રોતા એક બીબીની નજર થાળ ઉપર પડી. શું જોયું? કે બે સર કપાયેલા થાળમાં પડ્યા છે. કહ્યું, અરે આ બાળકોની માં નથી જીવતી. અરે જનાબે ઝૈનબે માથું ઊંચું કર્યું, એ બીબીઓ એવું ના કહો, અરે હું હુસૈન ઉપર રડું, યાવનો મોહમ્મદ ઉપર. અરે જેની માં નથી એ ગરીબ હુસૈન ઉપર આજે ઝૈનબ રડી. અલાલાનકુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લદીન ઝલમુ
अयमुन कलबियन कलबुन खुदा तू हमारा पुरसाने कबूल फरमाओ, हमारा सूर रुमान सैयद अहमद के नायब फरमाओ, हमारा इमाम ने जहूर मुताजी भी नायब फरमाओ, हमारा अल्लाह अल्लाह खुदा तारी विशेष कृपा जरे जहूर फरमावे तले नेक आवाम इंसान शुमार फरमाओ, जालिमों ना खिलाफ अने मजलूमों ने हिमायत करवानी तौफीक इनायत फरमाओ। अजीजो आ दिवसों ए दिवसों जे जे इस्लाह करवाना दिवसे खुदाया आजादारी सैयद शोहदा थी आ वहिला आंसू थी अमारा गुनाह ने कबीरा और सगीरा ने माफ फरमाओ, खुदा अमारा नफ्स ने इस्लाह फरमाओ, जे प्रमाणे इमाम हुसैन मकसद हुसैन शहजादी जनाब ज़ैनब सलामुल्लाह अलैहा अमारा थी अपेक्षा राखे से आजादार बनवानी तौफीक इनायत फरमाओ, खुदा तारी आखिरी हुज्जत में ज़हूर थकी इन्हें नेक आवाम साहब में शुमार फरमाओ, तमाम मोमिनीन की मुश्किलात में आसान फरमाओ, जरे ज़हूर करे तेरे तेना गुलामों कलीजों में शुमार फरमाओ। मातम हुसैन।